સુરેન્દ્રનગરના આનંદભાઈ પંડ્યા નામના તેર વર્ષના બાળકે તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન ગુર્જરીમાં ભાગ લીધો હતો જેમાં આ બાળકે કુલ ચાર સ્પર્ધામાં ભાગ લીધો હતો તે પૈકી ત્રણ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો જેમાં વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત અનોખો રોબોટ બનાવ્યો હતો કે જે મહામારી સમયે સંક્રમિત વ્યક્તિ કોઈ ભીડભાડવાળી જગ્યામાં પ્રવેશ કરે તો તુરંત જ સાયરન વગાડી એલર્ટ આપે છે ત્રણ સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવવા બદલ સર્ટિફિકેટ ઉપરાંત રોકડ રૂપિયા નવ હજાર પુરસ્કાર આપવામાં આવ્યા છે વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યના કુલ અઢાર હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ વૈજ્ઞાનિકો પર નિબંધ લેખન વિજ્ઞાનની કવિતા અને વૈજ્ઞાનિક કૃતિ જેવી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો સંક્રમિત વ્યક્તિ હોય કોરોનાથી કે ક્યાંયથી સંક્રમિત વ્યક્તિ હોય તો એને કામ લાગે છે કે ધારો કે જો એને એ સંક્રમિત થયો હોય તો એક સાર વાગે છે એમાં કે જે માણસ જે સંક્રમિત વ્યક્તિ હોય એને કહી શકે કે આ એક વ્યક્તિ સંક્રમિત છે તો એને આ દૂર કરી દે એવી આમાં એક સિસ્ટમ લગાવી છે આ આ બનાવવામાં મને પિસ્તાલીસ દી વધુ સમય લાગ્યો હતો અને બસ્સો રૂપિયાનો ખર્ચ થયો હતો રોબોટ બનાવ્યો છે જે કોરોના એલર્ટ રોબોટ છે અને એને પોતે જ કલર રંગીન કાગળ થર્મોકોલ જે વેસ્ટ વસ્તુ છે એમાંથી આટલું સરસ સર્જન કરી શકાય રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે એના માટે મને એના પ્રત્યે ખૂબ જ ગૌરવની લાગણી થાય છે ખાસ કરીને આપણા આટલા નાના સેન્ટરમાં રાજ્યની અંદર અગિયાર હજાર પાર્ટિસિપેટમાં પ્રથમ નંબરે આવવું એ ખૂબ જ આપણા બધા માટે ગૌરવની વાત છે